Good morning students, હું છું ભાવિની આપણે from સારસ્વત સ્કૂલ આતાવાડી અને આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે એમાઈસ યોજનો. એની અંદર આપણો ટોપિક ચાલે છે ટોપિક નંબર 13.6 કે જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ. ટોટલ 7 રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ છે. કઈ 7 પ્રક્રિયા આપણે તમને કીધી હતી? નંબર 1 બેઝિકતા, અલ્કાઇલેશન, એસાઇલેશન, કાર્બાઇલ એમાઇલ કસોટી, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા, એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા અને લાસ્ટ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એની અંદરથી આપણી બેઝિકતા વાળી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે આપણે એની આગળની પ્રક્રિયા જોઈશું. સૌથી પહેલા જુઓ અલ્કાઇલેશન પ્રક્રિયા. અલ્કાઇલેશન એટલે અલ્કાઇલ ગ્રુપ દાખલ થાય. એમાં તમને લખીને આપ્યું છે કે તમે ચેપ્ટર નંબર 13માં ભણ્યા છો. પ્રક્રિયા નથી આપી તો એકવાર જોઈ લો કેવી રીતે પ્રક્રિયા થાય. તો આપણે એમાઇન સંયોજનોની આલ્કાઇલેશન પ્રક્રિયા જોવાની છે એટલે એને આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશું તો માઇનસ HX થશે. અને સૌથી પહેલા તમને જે સંયોજન હતું એ પ્રાથમિક એમાઇન હતું, એની અંદરથી એનું રૂપાંતર દ્વિતીય એમાઇનમાં થશે. એની હજુ એક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે એટલે ફરીથી એક HX થશે દૂર. અને ત્યાં તમને દ્વિતીય એમાઇનમાંથી શું મળશે? તૃતીય એમાઇન. હવે તમારો આલ્કાઇલ ગ્રુપ જે રીતનો હશે એ પ્રમાણે તમે એનું નામ બનાવી શકો. તો આ તો તમને આવડે એવી જ પ્રક્રિયા છે. એના પછી જુઓ એસાઇલેશન. આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ ગ્રુપ દાખલ થાય તો એસાઇલેશન એટલે એસાઇલ ગ્રુપ દાખલ થાય. એસાઇલ ગ્રુપ તમારે દાખલ કરવી હોય તો સૌથી પહેલા એની એસિટાઇલ ક્લોરાઇડ એટલે કે CH3 સેલ સાથે પ્રક્રિયા કરી શકે અથવા તમે એની એસિડિક એનહાઇડ્રાઇડ કે જેને CH3CO2 તરીકે લખીએ એની સાથે પ્રક્રિયા બતાવવાની. ચલો આની અંદર એક ઉદાહરણ લઈને સમજાવો. સપોઝ આપણે ઇથેનેમાઇન લીધું છે. ઇથેનેમાઇન એટલે C2H5NH2 કહેવાય. એની પહેલા CH3C2CL સાથેની પ્રક્રિયા જુઓ. આ કાર્બન ઉપર પ્લસ વીજભાર અને ઉપર માઇનસ વીજભાર. આ નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. એનું બેક બોન્ડિંગ થશે અને આ CL બોન્ડિંગ કરશે H સાથે જોડાશે અને માઇનસ HCl થશે. રૂપાંતર થાય. ચલો એનું નામ જુઓ. એના ઉપરથી કહેવાશે પ્રક્રિયા જુઓ. એની અંદર પણ આ જે તમારો નાઇટ્રોજન છે એની સાથે એસાઇલ ગ્રુપ થશે એટલે કે H નીકળશે અને ત્યાંની સાથે જોડાશે એટલે CH3COOH તરીકે દૂર થાય છે અને આ એસાઇલ ગ્રુપ અહીંયા જોડાઈ જાય એટલે અહીંયા ગાડી મળશે બેન્ઝેનિકના ઉપર NHCOCH3. આ બહુ અત્યંત સંયોજન છે. આ જે છે N ફિનાઇલ કહેવાય. એના ઉપરથી એનું નામ બને N ફિનાઇલ. બે કાર્બન છે એટલે ઇથેનેમાઇડ કહેવાય અને એને બીજા જે નામથી સૌથી વધારે પ્રચલિત છે એ નામ છે એસિટેમાઇડ. ખાસ ધ્યાન રાખજો એસિટેનિલાઇડ. જ્યારે એસિટેનિલાઇડ લખી નાખ્યું હોય તો બીજું કઈ નહીં બેન્ઝેનિકનો ઉપર NHCOCH3 હશે. બીજું તમને એક નામ લખી નાખ્યું હશે બેન્ઝોઇલેશન. બેન્ઝોઇલેશન એટલે બીજું કઈ નહીં C6H5C2CL સાથે જ્યારે એમાં એની પ્રક્રિયા થાય તે પ્રક્રિયા કહેવાશે બેન્ઝાઇલેશન. અને ત્યારે ફરીથી પ્રક્રિયામાં ઋણ તો માઇનસ HCl જ થશે અને અહીંયા ગાડી આવી જશે CH3NH અને અહીંયા ગાડી આ જે ગ્રુપ છે તે જોડાઈ જશે C6H5. એટલે આ જે નામ બનશે એની અંદર મિથાઇલ છે એટલે N મિથાઇલ. અહીંયા ગાડી તમારું એન ફિનાઇલ ઇથેનેમાઇડ આવતું તો અહીંયા બેન્ઝેનિક આવ્યું એટલે એનું નામ બનશે બેન્ઝેમાઇડ. ચેન્જ જ આવશે એન મિથાઇલ બેન્ઝેમાઇડ. તો આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ ગ્રુપ અને એસાઇલેશન એટલે
माइन लखाई गयु इथेने माइन समझो इथेने माइन समझावे चलो हमें आगे प्रक्रिया जो कार्बाइलेमाइन कसोटी और नाइट्रस एसिड साथ प्रक्रिया तो आ एक बड़ी अगत्य प्रक्रिया है તમને ટૂંકમાં તરીકે પૂછી શકાય પ્લસ પરિવર્તન તરીકે પણ આવી શકે તો શું છે કાર્બાઇલેમાઇન કસોટી તે જુઓ તો સૌથી પહેલા તમારે યાદ રાખવું પડશે પ્રયોગશાળામાં પ્રાથમિક એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન જે છે એની પરખ કરવા માટે જે કસોટી વપરાય કાર્બાઇલેમાઇન કસોટી છે હોફમેન પ્રક્રિયા એટલે Br2 કહેવાય છે એને યાદ રાખતા હતા એવું કાર્બાઇલેમાઇન યાદ રાખજો એલિફેટિક અથવા એરોમેટિક એમાઇન ની તમારી જે પ્રક્રિયા કરવાની છે ઇથેનોલિય કેવાય સાથે ક્લોરોફોર્મની હાજરીમાં ક્લોરોફોર્મ એટલે CaCl3 કેવાય અને જ્યારે આ પ્રક્રિયા તમે કરશો તો ખૂબ જ ખરાબ માસ ધરાવતો બધું હાઇલાઇટ કરજો આઇસોસાયનાઇડ સંયોજનો બને અને આ આઇસોસાયનાઇડ જે હશે દ્વિતીય અને તૃતીય સંયોજનો નહીં આપી શકે દ્વિતીય અને તૃતીય એમાઇન આ કસોટી નહીં આપે તો પ્રયોગશાળામાં તમારે પરખ કરવી હોય પ્રાથમિક એલિફેટિક અથવા એરોમેટિક એમાઇન ની તો આ કસોટીથી કરી શકાય ચલો એક સમીકરણ જુઓ RNH2 લઈ લો એની તમારે પ્રક્રિયા કરવાની છે ક્લોરોફોર્મ એટલે CaCl3 પ્લસ KOH3Y એની સાથે તમે ઇથેનોલિય KOH સાથે પ્રક્રિયા કરશો તો તમે આ રીતે પણ લખી શકો તો હંમેશા ધ્યાન રાખજો KNaCl છે એના તરીકે દૂર થવાનું માઇનસ KCl તરીકે દૂર થશે અને ત્યારે આઇસોસાયનાઇડ સંયોજનો બનશે એટલે રૂપાંતર N ટ્રિપલ બોન્ડ થી થાય N પ્લસ માઇનસ શેલ અંદર તો આ થશે આઇસોસાયનાઇડ સંયોજન અને એને જ કહેવામાં આવે કાર્બાઇલ એમાઇન અને એના ઉપરથી આ કસોટીનું નામ છે કાર્બાઇલ એમાઇન કસોટી હવે જે OH તે અને H તેના તરીકે દૂર થશે માઇનસ H2O તરીકે દૂર થશે અને મેં તમને આગળ કીધું છે જ્યારે સંતુલિત સમીકરણ લખેલું હોય તો તમને પૂરા માર્ક મળે અહીંયા ગાડી આપણે KCl પ્લસ H2O લખી દઈએ અહીંયા તમે જોઈ શકો ક્લોરીનના 3 છે એટલે બેલેન્સ કરવા અહીંયા 3 મોલ લખવા પડે 3 લખતા પોટેશિયમના 3 થઈ ગયા એટલે પ્લસ 3 KOH કરવું પડે અને 3 KOH કરતા પાણીના પણ તમારા બેલેન્સ નહીં થશે ઓક્સિજનના એટલે ત્યાં 3 મોલ ઓક્સિજન બેલેન્સ કરવા પડે તો આખું સમીકરણ તમે આ રીતે યાદ રાખી શકો એની જગ્યાએ જો એરોમેટિક હતો તો જ્યાં આ લખ્યું છે ત્યાં શું આવી જશે ARNC એટલે આ જે છે એને આઇસોસાયનાઇડ સંયોજનો કહેવામાં આવે જ્યાં ગાડી પર તમે RNC લખી નાખ્યું હોય તો બીજું કંઈ નહીં શું હશે આઇસોસાયનાઇડ સંયોજનો ખ્યાલ આવશે તો આ છે તમારી કાર્બાઇલેમાઇન કસોટી જે રીતે તમે સાયનાઇડમાં રિડક્શન જોઈ ગયા હાઇડ્રોજનનો ઉમેરો થતો તો પ્રક્રિયા નથી આપી પણ તમે આનું રિડક્શન કરો તો આની અંદરથી દ્વિતીય એમાઇન બનશે એના માટે આ યાદ રાખવાનું એના પછી જુઓ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તો આપણે તમે ભણીને જાણ્યા છો એ છે નાઇટ્રસ એસિડ એટલે HNO2 કહેવાય એ બને કોની મદદથી NaNO2 વત્તા HCl ભેગા થઈને જે બનાવે છે એ છે નાઇટ્રસ એસિડ હવે જ્યારે પણ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો ડાઇઝોનિયમ ક્ષાર બને તે છે પ્રાથમિક એલિફેટિક એમાઇન અને પ્રાથમિક એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા કરવી હોય ડાઇઝોનાઇઝેશન પ્રક્રિયા તો એ તમારી આ રીતે આવશે બંનેમાં તફાવત એ હશે કે આને જ્યારે ગરમ કરશો પાણી સાથે તો એનું આલ્કોહોલમાં ડાઇઝોનિયમ ક્ષાર જે બનેલો હશે એનું પાણીમાં આલ્કોહોલમાં રૂપાંતર થશે ચલો સમીકરણ જુઓ RNH2 નાઇટ્રસ એસિડ એટલે HNO2 લખાય અથવા તમે એને લખી શકો NaNO2 વત્તા HCl અને એનું પ્રક્રિયા જે છે 0 થી 5 ડિગ્રી એટલે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય અને તમને ડાઇઝોનિયમ ક્ષાર મળે NO2 Cl- ખ્યાલ આવે તો આ ડાઇઝોનિયમ ક્ષાર થશે એટલે ગરમ કરો પાણી સાથે NaOH OH માઇનસ હોય તો એક N2 એક HCl અને ત્યારે ROH મળે એટલે ROH પ્લસ N2 પ્લસ HCl તો બહુ અગત્યની પ્રક્રિયા આવી એમાઇન માંથી એલિફેટિક એમાઇન માંથી આલ્કોહોલ હવે આની અંદર તમને બધા પરિવર્તન જે આલ્કોહોલના શીખવાડ્યા એ પૂછી શકાય તો એના માટે તમારે આ પ્રક્રિયા યાદ રાખવી પડશે એ
पहली जगह एरोमेटिक एमाइल ले लो आर एन एच टू, तो सेम प्रक्रिया है और मैंने चार्ज जो है तुम्हारा इक्वेशन बैलेंस कर लिया, 2 मोल HCl लगवा पड़ से ये माइनस NaCl, HCl तो जुड़े गयो माइनस 2 मोल से जो तो से याद खास याद रख जो सेम प्रक्रिया ये करी था से अरे यहां चेंज ये आवे कि यहां आवे बेंजीन ना ऊपर Nu प्लस L माइनस अरे केवाई बेंजीन डाइजोनियम क्लोराइड ख्याल आ रहा है तो अगत्यन संयोजन छे जे डाई रंगो को छे ની બનાવટ ની અંદર જે સૌથી વધારે ઉપયોગ થાય તો આ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ છે ત્યારે NaCl અને H2O નો અણુ દૂર થાય હવે આ જે બધી પ્રક્રિયા જોવાની છે પણ એ આખી ડાઇઝોનિયમ ક્ષારની પ્રક્રિયા છે પછી જોઈશું તો આ રીતે તમે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવી શકો ચલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો ચલો એની આગળની પ્રક્રિયા જુઓ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા તો આ જે પ્રક્રિયા છે તમારી એકવાર બોર્ડમાં જે 3 માર્કનો ક્વેશ્ચન હોય એમાં ટુકડો તરીકે પૂછાય હતો તો આ પ્રાથમિક દ્વિતીય અને તૃતીય એમાઇન છે એના અલગીકરણ માટે જે વપરાય પદ્ધતિ એમાંની એક પદ્ધતિ છે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે તમે સૂત્ર જોશો તો બેન્ઝીન રિંગ છે એની સાથે S ડબલ બોન્ડ O અને Cl તો આને જ કહેવામાં આવે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તો તમારો જે ગુજસેલનો ક્વેશ્ચન છે એમાં ઘણીવાર પૂછાયો છે હિન્સબર્ગ પ્રક્રિયા કેટલે શું તો હિન્સબર્ગ સાયન્ટિસ્ટ નું નામ છે તો હિન્સબર્ગ પ્રક્રિયા પૂછાય તો કઈ નહીં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ચલો અહીંયા આધારે પ્રાથમિક દ્વિતીય તૃતીય કેમાઇન નું વર્ગીકરણ કઈ રીતે થાય તે જુઓ સૌથી પહેલા જો પ્રાથમિક કેમાઇન આપણે ઉદાહરણ દ્વારા જોઈએ C2H5NH2 એટલે પ્રાથમિક કેમાઇન કહેવાય એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એટલે એને આ રીતે લખો અને આ જે બે છે એને આ રીતે લખીએ તમે જોઈ શકો છો કે અહીંયા ગણી થી શું થશે માઇનસ HCl થશે અને જ્યારે માઇનસ HCl થશે એટલે જે અણુ જોડાશે ત્યાં ટાઈપ નો હશે C2H5NH અહીંયા ગણી આવી જશે S ડબલ બોન્ડ O અને અહીંયા ગણી આવી જશે બેન્ઝીન એટલે આ જે પાર્ટ છે તો બેન્ઝીન સલ્ફોનાઇલ જ છે એમાં વધારાનો તમારો આ ભાગ આવ્યો એને કહેવાય આપણે એનિથાઇલ એના ઉપરથી જે તમે નામ જોશો એનું નામ હશે એનિથાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ સલ્ફોનેમાઇડ એનિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ તો આ રીતે તમે એની પહેલી પ્રક્રિયા બતાવી શકો હવે ફાઇનલી કરજો આ જે તમારો H આપ્યો છે એ એસિડિક પ્રોટોન છે પ્રબળ એસિડિક પ્રોટોન છે એટલે આ જે તમારું સંયોજન બન્યું એ આલ્કલીમાં દ્રાવ્ય તો એ રીતે તમે એને અલગ કરી શકો એના કમ્પેરિઝનમાં આપણે દ્વિતીય કેમાઇન લઈએ દ્વિતીય કેમાઇન આ ઇથેનેમાઇન છે અને દ્વિતીય કેમાઇન એટલે શું આવશે બે એમાઇન આવે C2H5 તો એ આ નામકરણ કરવું હોય તો નામ બનશે એન ઇથાઇલ ઇથેનેમાઇન કહેવાય સેમ પ્રક્રિયા આપણે જોઈએ એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ફરીથી માઇનસ HCl થશે પણ ચેન્જ શું આવશે આની અંદર તો ચેન્જ એ હશે કે આની અંદર જે નાઇટ્રોજન હશે એ એસિડિક પ્રોટોન ધરાવશે નહીં અને જે બોર્ડ પર સૂત્ર લખ્યું છે એના ખાતર તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ H નથી એટલે કે તમે કહી શકો કે આ જે સંયોજન બન્યું એવું હોવાનું આલ્કલીમાં અદ્રાવ્ય હોવાનો તો આ રીતે તમે એને અલગ કરી શકો તૃતીય કેમાઇન ની અંદર શું થશે C2H5 એની જો તમારે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવી હોય તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર જ પ્રક્રિયા થશે નહીં કેમ કે તૃતીય કેમાઇન છે એમાં નાઇટ્રોજન છે એની પાસે કોઈ એસિડિક પ્રોટોન નથી એટલે કે તૃતીય કેમાઇન આ પ્રક્રિયા આપશે નહીં તો આ રીતે અલગ થઈ ગયું ખ્યાલ આવે પ્રાથમિક એમાઇન દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન નું અલગીકરણ કેવી રીતે થાય હવે ગુજસેટ ની અંદર સૌથી વધારે વાર પૂછાયું છે હાલના સમયમાં જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ નથી વપરાતો એની જગ્યાએ
એના પેરા સ્થાનમાં CH3 આવી જાય. પેરા સ્થાનમાં CH3 બાકીનું બધું એનું એ છે. SO2CL લખેલું હોય એને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જ કહેવાય. પેરા સ્થાનમાં મિથાઇલ આવીને એને કહેવાય પેરા ટોલ્યુઇન. પેરા મિથાઇલ બેન્ઝીન સોરી CH3 એટલે ટોલ્યુઇન કહેવાશે. ટોલ્યુઇનના સંદર્ભમાં નામ છે પેરા ટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો આ નામ હાઇલાઇટ કરી રાખજો. પેરા ટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એનો ઉપયોગ હાલમાં કિન્સબર્ગ પ્રક્રિયા જે પહેલા યુઝ કરતો તો એની જગ્યાએ થાય. તો આ ક્વેશ્ચનમાં આપણે એમસીક્યુ તરીકે યાદ રાખજો અથવા લોંગ ક્વેશ્ચનમાં આ રીતે પૂછી શકાય. ચલો તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ જેમાઈ સંયોજનો છે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન એટલે એક નીકળે ને બીજો આવે. મેં તમને એલિનીના સંસ્પંદન સૂત્ર કરાવ્યા ત્યાં ગાડી જે બેન્ઝીનિંગના કાપર ઉપર ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે હતી જે અણુ વીજભાર આવતો હતો એ નંબર હતા 2, 4 અને 6. એના ઉપર તમે એવું કહી શકો કે જે એનિલિન છે એ ઓર્થો પેરા નિર્દેશક છે અને જે પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થશે એ એના ઓર્થો અને પેરા સ્થાનમાં થશે. વારાફરતી આપણે જોઈએ છે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બધી સાથે આપી છે અને આપણે ચાર્ટ કરીને જોઈએ. તો એનિલિનની વિસ્થાપન પ્રક્રિયાઓ છે એટલે બેન્ઝીનના ઉપર NH2 લખી દઈએ અને એ જ બીજું કંઈ નહીં એનિલિન. સૌથી પહેલા જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમારે જોવાની છે એનું નામ છે નંબર 1 બ્રોમિનેશન. બ્રોમિનેશન એટલે Br એન્ડ થાય અને બ્રોમિનેશન પ્રક્રિયા તમે કરશો 3 મોલ Br2 સાથે FeBr3 ની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો. ઉદ્દીપક તરીકે FeBr3 કાર્ય કરે તો એનો જે 2 4 અને 6 સ્થાન છે ત્યાં ગાડીના હાઇડ્રોજન વિસ્થાપન Br ની મદદથી થશે. તમને જે નિપજ મળશે એ આ ટાઈપની હશે NH2 ના 2 4 અને 6 નંબરમાં Br જોડાશે. 3 હાઇડ્રોજન અને 3 Br છૂટા પડીને શું મળાવે 3 મોલ HBr બનાવે. આનું નામ બનાવો તો 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન કહેવાય. ખ્યાલ આવે? હવે તમને સપોઝ માત્ર એક જ પ્રોડક્ટ જોઈએ છે એસ ફોર એક્ઝામ્પલ પેરાબ્રોમો એનિલિન જ જોઈએ છે તો તમારે બનાવવું હોય તો બનાવી શકાય કે નહીં? તો એ બનાવી શકાય એક જ સાલમાં વિસ્થાપન. તો હવે પછી તમારે સ્પેશિયલ આ ટાઈપની પ્રક્રિયા યાદ રાખવી પડશે જ્યારે પિરિડિનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH3C ડબલ બોન્ડ O CH3 કહેવાય એને આ રીતે લખીને આપ્યું છે CH3CO ટ્વાઇસ ઇન્ટુ O. મેં તમને કીધું હતું એસિટાઇલ ગ્રુપ દાખલ થાય છે એ કેચ અહીંયાથી નીકળશે અને તેની સાથે જોડાશે એટલે માઇનસ CH3C ડબલ OH થાય અને સૌથી પહેલા તમને જે મળશે એ હશે બેન્ઝેનિંગના ઉપર NHCOCH3. એને જ આપણે કહીએ છે એસિટેનિલ આયન અથવા એને શું કહીએ છે એન ફિનાઇલ ઇથેનેમાઇન કહેવાય. તો આપણે આગળ જોઈ ગયા એ જ પ્રક્રિયા છે. હવે આ પણ મલ્ટીપલ ચોઇસમાં પૂછાય ધ્યાન રાખજો. જ્યારે બ્રોમિનેશન વિશિષ્ટ પ્રકારની બ્રોમિનેશન પ્રક્રિયા છે એટલે Br2 અને એસિટિક એસિડ સાથે જ્યારે તમે એની પ્રક્રિયા કરશો તો ત્યારે પેરાસાની અંદર ઓર્થો અને પેરા મળે પણ પેરા જે છે મેજર પ્રોડક્ટ હશે. તો તમને ખાલી એક જ Br આવતું હોય એવું પ્રોડક્ટ જોઈએ તો તમે મેળવી શકો NaCOCH3. અહીંયા ગાડી આવી જશે Br નામ થઈ જશે પેરા બ્રોમો એસિટેનિલ આયન. ખ્યાલ આવી ગયો પેરાસાનમાં Br આવ્યું. હવે ખાસ યાદ રાખજો આ રીતે આજે મળી જાય છે એની એસિડ ઉદ્દીપક અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે જળ વિભાજનની પ્રક્રિયા કરશો તો આ જે એમાઇડ છે એનું એમાઇનમાં રૂપાંતર થશે. અહીંયા ગાડી આવી જશે NH2 અને અહીંયા ગાડી આવી જશે Br. પેરા બ્રોમો એનિલિન અથવા 4 બ્રોમો એનિલિન કહેવાય. આ રીતે તમે એની બ્રોમિનેશનની પ્રક્રિયા ખાલી એક જ પ્રોડક્ટ જોઈતો હોય તો બતાવી શકો. ચલો એના પછી આપણે બીજી પ્રક્રિયા જે જોવાની છે એ બીજી પ્રક્રિયાનું નામ છે નાઇટ્રેશન. નાઇટ્રેશન એટલે NO2 નાઇટ્રો દાખલ થાય આપણને ખબર છે સાંદ્ર એસિડની હાજરીમાં થાય. સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર FeSO4ની હાજરીમાં જ્યારે તમે એનિલિનને ગરમ કરશો તો પર્ટિક્યુલર પ્રક્રિયાની અંદર જે ટેમ્પરેચર આપ્યું એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રક્રિયા પૂર્ણ કરો એના ઉપર 288 અને એસિડનું નામ લખીને આપ્યું હોય તો સમજી જવાનું કે નાઇટ્રેશનની પ્રક્રિયા છે.
હવે પછી જે આપ્યું છે નાઇટ્રેશન ની અંદર એનો બોક્સ માં લખો છો તો આ પણ તમને દિવસેક ની અંદર ટકાવાર પ્રમાણ તરીકે ઘણીવાર પૂછાયો છે તો આની અંદર તમને ત્રણ નાઇટ્રોસિયોજનોનું મિશ્રણ મળે છે સૌથી પહેલા જુઓ પેરા નાઇટ્રોએનિલિન નામ નથી લખતી પણ બોલું છું તો ધ્યાન રાખજો એના પછી આવશે મેટા નાઇટ્રો આની અંદર મેટાસાનમાં પણ વિસ્થાપન પ્રક્રિયા થશે મેટા નાઇટ્રોએનિલિન અને લાસ્ટ આવશે ઓર્થો નાઇટ્રોએનિલિન તો એનું જે મિશ્રણ મળે છે એ તમને ટકાવાર પ્રમાણ લખી નાખ્યું છે જુઓ ટકાવાર પ્રમાણ કઈ ધ્યાન રાખવાનું તો પેરા એટલે પેરા એટલે 52% કહેવાય મેટા એટલે 47% ઓર્થો એટલે કેટલા 1-2 પોઝિશન છે એના ઉપરથી એને તમે આ રીતે યાદ રાખી શકો તો જ્યારે નાઇટ્રેશન ની પ્રક્રિયા થાય તો તમે એને આ રીતે યાદ રાખી શકો તો આ ટકાવાર પ્રમાણે યાદ રાખજો હવે જે હું અહીંયા એસાઇલેશન પ્રક્રિયા કરીને તમે ખાલી એક જ પ્રોડક્ટ લાવ્યા એવું નાઇટ્રેશન ની અંદર પણ તમને સપોઝ ખાલી એક જ જગ્યાએ નાઇટ્રો હોય એવું પ્રોડક્ટ જોઈએ તો આમાં જે પ્રક્રિયા કરી સેમ પ્રક્રિયાની અંદર કરવાની સૌથી પહેલા પિરિડિન ની હાજરીમાં એસિટિક એન્હાઇડ્રાઇડ સીધું સૂત્ર લખું છું એટલે તમને ખ્યાલ આવી જશે ફરીથી એક એચ 33 ડબલ એચ તરીકે દૂર થશે સેમ પ્રોડક્ટ મળશે બેન્ઝીન રિંગ ના ઉપર NHCOCH3 અને બેન્ઝીન રિંગ ના ઉપર NHCOCH3 એટલે એસિટિલાઇડ અથવા ફિનાઇલ ઇથેનામાઇડ કહેવાય તો નામ તમે પ્રક્રિયા લખો ત્યારે લખી રાખજો હવે આપણે નાઇટ્રેશન ની પ્રક્રિયા બતાવવાની છે એટલે અહીંયા આવશે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર HSO4 સેમ પ્રક્રિયા 288 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા થશે આમાં જે રીતની પ્રોડક્ટ મળતી હતી એ જ રીતની પ્રોડક્ટ અહીંયા મળશે અહીંયા આગળ આવી જશે બેન્ઝીન નો ઉપર NHCOCH3 અને અહીંયા આવી જશે નાઇટ્રો એટલે આને કહેવાશે પેરા નાઇટ્રો એસિટેલિલાઇડ અને જ્યારે લાસ્ટ તમે એને એસિડ ઉદ્દીપક અથવા બેઝ ઉદ્દીપક ની હાજરીમાં જળ જેની પ્રક્રિયા કરશો એટલે એમાઇડ છે એનું એમાઇડ માં રૂપાંતર થાય ત્યારે તમને એક પ્રોડક્ટ મળી જશે અને એ હશે પેરા નાઇટ્રો એનિલિન અથવા એને જ કહેવામાં આવે 4-નાઇટ્રો એનિલિન ખ્યાલ આવી જાય કેવી રીતે પ્રક્રિયા આવી ચલો હવે એના પછી ચલો હવે લાસ્ટ પ્રક્રિયા જુઓ એનિલિન ની સલ્ફોનેશન પ્રક્રિયા સલ્ફોનેશન પ્રક્રિયા એટલે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય એને આપણે લખવું તો આ રીતે લખી શકીએ H+ HSO4- જ્યારે તમે એની પ્રક્રિયા કરશો તો આ નાઇટ્રોજન જે છે પોતાના ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે છે એટલે એના ઉપર પ્લસ ની ભાર આવશે અને અહીંયા જે સંયોજન બનશે Na3+ HSO4-1 થશે એટલે જ્યારે તમે એનું નામ જોશો તો આટલો પાર્ટ તો એનિલિનિયમ કહેવાય એનું નામ બને એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ ખ્યાલ આવે હવે ઉગતની પ્રક્રિયા આપી છે 453 થી 473 કેલ્વિન તાપમાને જ્યારે તમે એને ગરમ કરશો તો એની અંદરથી જે છે માઇનસ H2O થશે અને તમને જે સંયોજન બનશે આને એનો હશે બેન્ઝીન રિંગ ના ઉપર NH2 અને અહીંયા હશે SO3H અને જ્યારે તમે એનો રીઅરેન્જમેન્ટ કરશો તો જે સંયોજન બનશે આને એનો હશે હાઇડ્રોજન ઉપર શિફ્ટ થશે અને જ્યારે નાઇટ્રોજન પોતે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરશે એટલે અહીંયા NH3+ અને અહીંયા આવશે SO3-, તો આ જે આવ્યું એ બીજું કંઈ નહીં એના માટે નામ આપ્યું હશે ઝ્વિટર આયન તો ગુડસેટ ની અંદર ઘણી વાર ઝ્વિટર આયન નું નીચેના માંથી ખાલી જગ્યા સૂત્ર ઝ્વિટર આયન નું છે એવા સવાલ પૂછાયા છે તો એના માટે ધ્યાન રાખજો ચલો આ જે પાઠ છે એ માટલો જો પાઠ હોય તો એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય એના પેરા સ્થાનમાં આવ્યું એને એટલે પેરા એનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ એવું એનું નામ આપ્યું છે તે હાઇલાઇટ કરી દો અને એને જ કહેવામાં આવે સલ્ફોનિલિક એસિડ તો એ રીતે નામ પરથી તમને પૂછી શકાય તો આ રીતે તમે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એને ની સમજાવી શકો હવે આપણે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ કે એની સાથે આવે છે ફ્રીડલ ક્રાફ્ટ એલ્યુમિનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન તો એનિલિન ની જે ભી પ્રક્રિયા સમજાવી એની અંદર કેમ મેં ફ્રીડલ ક્રાફ્ટ એલ્યુમિનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા ને સમજાવી તો બંને પ્રક્રિયા ની અંદર આપણે નિર્જળ AlCl3 વાપરીએ આ પોતે લુઇસ એસિડ તરીકે વર્તે આપણને
આપણને ખબર છે કે આપણા જે એલિફેન્ટિક એમાઇન અથવા એરોમેટિક એમાઇન પ્લસ ઓ એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર આવી છે, તો પોતે શું છે? લુઇસ બેઝ છે. જો બંને ભેગા થાય તો શું બનાવી દે? ક્ષાર બનાવી દે. અને એ જ કારણ છે કે એમાઇન સંયોજનોની ફ્રિડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને ફ્રિડલ ક્રાફ્ટ એસિલેશન પ્રક્રિયા થતી નથી. તમારા સબ્જેક્ટમાં ક્વેશ્ચન છે, એની અંદર જ્યારે આન્સર લખવા કહો ત્યારે આ રીતનું રીઝન બતાવજો. ખ્યાલ આવશે? તો આ હતી આપણી એમાઇન સંયોજનોની પ્રક્રિયા. અને આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમારું જે આ ચેપ્ટર છે એની અંદર તમારી જે થિયરીઓ ભણવાની હતી આપણી પૂરી થઈ. હવે આપણા સબ્જેક્ટના ક્વેશ્ચન બાકી છે અને લખાણ સંબંધિત પ્રશ્ન બાકી છે, તે જોઈએ. તે પહેલાં તમે નોટ પર લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લખવાનું છે.